હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ ઠંડી માટે ગરમા ગરમ વેઇટ લોસ કે શરદી ઉધરસમાં હેલ્પ કરે તેવું હોટેલ જેવું જ વેજીટેબલ સૂપ બનાવવાની રેસીપી. અને તમને મારી આ રેસીપી ગમે તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વેજીટેબલ સૂપ બનાવવા માટે મેં અહીંયા એક ચમચી જેટલું બટર લીધેલું છે. જો તમારે તેલ અથવા તો ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે તે પણ કરી શકો છો. બટર સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું નાનું કટ કરેલું લસણ, મરચાં અને ખમણેલું આદું એડ કરીશું. ત્રણેય સામગ્રીને તમારે પીસીને એડ કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો. ત્યારબાદ આપણે વેજીટેબલ્સ એડ કરીશું. બધાનું મેપ મેં અહીંયા અડધા બાઉલ જેટલું રાખેલું છે. તેના માટે એડ કરીશું ડુંગળી, સ્વીટ કોર્ન, કોબીજ, કેપ્સિકમ અને ગાજર અને લાસ્ટમાં આપણે વટાણા એડ કરીશું. બધા જ વેજીટેબલ્સને ગેસની મીડિયમ ફ્લેમ પર 3-4 મિનિટ માટે આપણે સોતે થવા દઈશું. અને તે પ્રોસેસ થોડી વધારે સ્પીડમાં થઈ તેના માટે આપણે એક ચમચી જેટલું નમક એડ કરી અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો 50% જેટલા વેજીટેબલ્સ કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું. તેના માટે એડ કરીશું 1/2 ચમચી જેટલો મરી પાવડર, 1/2 ચમચી જેટલું નમક. ત્યારબાદ આપણે એડ કરીશું 1/2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1/2 ચમચી જેટલો ઓરેગાનો, 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ, 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી જેટલો આપણે સોયા સોસ એડ કરીશું. બધા જ સોસીસ એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે સિમ્પલ વેજીટેબલ સૂપ રાખવું હોય તો તમે સોસીસને અવોઇડ પણ કરી શકો છો. મેં અહીંયા થોડો સારો ટેસ્ટ આવે અને એકદમ હોટેલ જેવું સૂપ બને તેના માટે સોસીસનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું. 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે. આ સમયે આપણે તેમાં કોર્નફ્લોર અને પાણીને મિક્સ કરી અને તેની સ્લરી તૈયાર કરીશું. તો તે સ્લરી એડ કરીશું જેથી કરી અને સૂપની થિકનેસ એકદમ સરસ એવું જેવું હોટેલમાં મળતું હોય છે તેવી જ થઈ જશે. આ સ્લરી એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે. તો તેને મિક્સ કરી અને 2 મિનિટ માટે વધુ આપણે કૂક થવા દઈશું જેથી કરી અને સૂપ બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. તો 2 મિનિટનો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ સૂપ બની અને તૈયાર થઈ ગયું છે. તો છે ને, બનાવવું ખૂબ જ ઇઝી અને ટેસ્ટમાં તો સુપર ટેસ્ટી લાગે છે. એક વખત આ રીતેનું સૂપ ઘરે બનાવશો પછી હોટેલનું પણ બિલકુલ નહીં ભાવે. તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.